નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર વલસાડ જિલ્લાના ભિલાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને જોડતી ભિલાડ ચેકપોસ્ટ પર હાલ વાહનોની લાંબી કતારો લાગી રહી છે અહીં વલસાડ પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ દરમિયાન એકાદ બે દારૂની હેરાફેરીને બાદ કરતા કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી પકડાઈ જો કે ભિલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હોય વાહન ચાલકોમાં સફાઈના વેડફાટનો ગણગણાટ ગુનાખોરી સાથે સંકળાયેલ ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં છે અને ત્યારે આચારસંહિતા હેઠળ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન થાય ન થાય દારૂ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે વલસાડ જિલ્લાની સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ પિલાડ ચેકપોસ્ટ પર ચાલીસ જેટલા જવાનો ચોવીસ કલાક ખડેપગે તૈનાત રહ્યા અને વાહનોનું ચેકિંગ તેઓ કરી રહ્યા છે બિલાડ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા તમામ વાહનો જેમાં કાર જેવા વાહનોની અંદર અને ડિક્કીમાં તપાસ કરીને તેને આગળ જવા દેવામાં આવી રહી છે એ જ રીતે માલસામાન લઈને આવતી ટ્રકો કન્ટેનર કે પેસેન્જર બસમાં પોલીસ જવાનો ચોકસાઈ સાથે ચેકિંગ કર્યા બાદ જ આગળ વધવા રહ્યા છે જોકે ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા છે તે માટે આ પ્રકારનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ દરમિયાન એકાદ બે દારૂની હેરાફીતને બાદ કરતા કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી ઝડપાઈ પોલીસ જવાનો દ્વારા બે પાડીમાં ચોવીસ કલાક ચાલતા સઘન ચેકિંગથી વાહન ચાલકોમાં સમયના વેડફાટનો ગણગણાટ જોવા મળી રહ્યો છે જો કે આ મામલે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અહીં ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી એકસો બે બોટલ દારૂ મળી આવતા પોલીસે દસ લાખથી વધુનો મુદ્દામાલ અને પાંચ ઇસમોની અટકાયત કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી